समाचारमां आगळ વાત સુરતની સુરતના કાપોદરા વિસ્તારના ભગવતી એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી હતી અને ફાયર તેમજ પોલીસની ટીમે તમામ રહેવાસીઓને સહી સલામત નીચે ઉતાર્યા હતા। तो फोनलाइन पर संवाददाता कीर्तेश जोड़ाया छे। जेवी रीते आगनी आ समग्र घटना जारे सामे आवी छे, कापोद्रा विस्तारनी आ घटना छे अने भीषण आग लागी हती, जे बाद फायरनी टीम त्यां पहोंची गई हती। गैस सिलिंडर में ब्लास्ट थयो हतो, जे बाद आगे विकराळ स्वरूप धारण कर्युं। कापोद्रामना भगवती एपार्टमेंटनी आ समग्र घटना छे। तरत ज फायरनी टीम त्यां पहोंची गई हती, साथे ज पोलीस पण त्यां पहोंची गई हती अने जे बिल्डिंग में रहता तमाम रहेवासीओ छे તેમણે તાત્કાલિક બહાર ખસેડવામાં આવ્યા હતા, જેથી કરીને કોઈ જાનહાનિ નથી થઈ। આગે એકદમથી ભીષણ સ્વરૂપ ધારણ કરતા લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। તમામ લોકોને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યા છે। કીર્તેશ આંગે વધુ માહિતી આપશે। કીર્તેશ, જેવી રીતે ભીષણ આગની આ સમગ્ર ઘટના સામે આવી છે, શું વધુ અપડેટ્સ છે આ મામલે? બિલકુલ લોકના, સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલા ભગવતી એપાર્ટમેન્ટમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાની સાથે જ આગ લાગી ગઈ હતી। રેસિડેન્ટ વિસ્તારમાં આગ લાગવાને લઈને સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। જો કે ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર સાથે પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને ત્યાં આગળ રેસ્ક્યુની કામગીરી કરી હતી। જો કે હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે, પણ આગને લઈને ઘરવખરી ભળીને ખાસ થઈ ગઈ હતી અને જે પ્રકારે આગ લાગી તેને લઈને સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે અફડાતફડી સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો। बिल्कुल कीर्तेश, आभार आ समग्र माहिती बदल। तो गैस सिलिंडर नो ब्लास्ट थता भीषण आग लागी हती, जो के तमाम लोगों ने बाहर काढ़ी लेवामां आव्या।